નમસ્તે વિદ્યાર્થી મિત્રો આરે એજ્યુકેશન માં તમારું હાર્દિક સ્વાગત છે આ વિડીયોમાં આપણે વાર્ષિક પરીક્ષા એપ્રિલ બે હાજર બાવીસ અંતર્ગત ધોરણ આઠ વિષય ગુજરાતી નું મોસ્ટ આઈએમપી એવા પ્રેક્ટિસ પેપર નું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું જેમાં પહેલો પ્રશ્ન છે સાચો વિકલ્પ પસંદ કરી જવાબ આપો નવા વર્ષના સંકલ્પો કયા તહેવારના સંદર્ભમાં છે તો આન્સર એમાં આવશે અ દિવાળી આગળ જોઈએ પછી મા મને વળતી હતી કે મેં તને

નથી તેમાં આન્સર આવશે ક લીમડી ગામે ગાડી મળી અહીં અડી છે એટલે એ વાક્ય ડાબે થી જમણે એમ સરખું વંચાતું નથી જયારે આ બે સરખા છે આગળ જોઈએ પહાડ પર લોગ રહેતે હે તો આ જે તમને આખો કિસ્સો આપેલો છે તો આ કિસ્સામાં લાલો શા માટે મૂંઝવણ અનુભવે છે તો એનો આન્સર છે અ પહાડના તંબુ જેવા આકારને લીધે પ્રશ્ન એક નો બ જોઈએ લાખેણી લાગણીઓ લહેરાતી જાય

મુશ્કેલીનો સામનો કરી સફળતા મેળવનાર એક વ્યક્તિ વિશે ચાર વાક્ય લખો તો કોઈ એવી વ્યક્તિ કે જેને મુશ્કેલીનો સામનો કરીને સફળતા મેળવી હોય તમારા ધ્યાનમાં હોય તે લખી શકો છો અથવા કોઈ વ્યક્તિ વિશેષનો પ્રસંગ પણ લખી શકો ત્રણ જોઈએ તમે તમારા જન્મ દિવસે શું શું કરો છો સાંડનાથીમાં ચંદાની જગ્યાએ તમે હોત તો શું કર્યું હોત પ્રશ્ન ત્રણ આપેલી વિગતમાંથી વિકલ્પમાંથી પાઠનું શીર્ષક શોધો તો એક છોકરીએ હિંમત ભેખુંખા રાખલાને વસ કર્યો તો આ કયા પાઠમાંથી છે સાંડ નાથ્યો રજાઓ પૂરો થવાથી કુટુંબજનોએ ઘરમાંથી વિદાય લીધી તો આ છે વડાવી બા આવીમાંથી મારા ઘરના સરનામે સુખ પધારે તેવી અપેક્ષા તો કમાડે ચિતરિયા બા આ વખતે દુખોનથી ડરવાને બદલે તેને હરાવી દેવા છે તો આનો મને આઈડિયા નથી પણ તમે બધા જ પાઠ વાંચેલા હશે તો તમે ખબર પડી જશે કે આ કયા પાઠમાંથી છે ચલો પ્રશ્ન 4 જોઈએ રજા ચિઠ્ઠી વાંચી પૂછેલા પ્રશ્ન જવાબ આપો તો વિદ્યાર્થી મિત્રો અહીં પ્રશ્નો તો આપણે સોલ્વ કરીશું પણ અહીં તમે રજા ચિઠ્ઠીનો નમૂનો પણ સરસ રીતે વાંચી શકો છો તમને પૂછે તો તમે આ રીતે રજા ચીઠી લખી શકો છો ચલો આ વિગત શા માટે છે તો પેલું છે રજા મેળવવા માટે આપણો આન્સર છે રજા મેળવવા માટે તે કેટલા દિવસ શાળામાં હાજર રહી શકશે નહીં તો એકત્રીસ એક થી બે બે એટલે કુલ આવશે ત્રણ દિવસ ત્રણ દિવસ હાજર રહી શકશે નહીં આ પત્ર કોને લખ્યો છે તો તમે જોઈ શકો છો સાહિલ સોહિલ તો અહીં આવશે ક સોહિલ આ પત્ર કોને લખાયો છે તો વર્ગ શિક્ષક ને તમે અહીં જોઈ શકો છો પ્રતિશ્રી વર્ગ શિક્ષક શ્રી ચલો આગળ જોઈએ સાહિલ કઈ તારીખે શાળાએ આવશે તો બે બે સુધી રજા ઉપર છે એટલે ત્રણ બે તારીખે આવે બરાબર ચલો આગળ એક ફકરો આપ્યો છે

પહેરી હતી એનો આન્સર કન્યા શા માટે ધ્રુજતી હતી તો એક તો અર્થ તો એ વડાવી બાવી માં છે ઘરડા જરઠ એટલે ઘરડા ધર્મ શબ્દ વિરોધી થશે અધર્મ સોનાના પારણામાં ઝૂલવું રૂઢિપ્રયોગ અર્થ થશે વૈભવ શ્રીમંતરવું શબ્દકોષના ક્રમમાં ગોઠવો તો તમે જોઈ શકો છો વસંત પછી વાતાવરણ પછી વાવણી પછી વૃક્ષ આવશે તો તો આ રીતે તેનો આન્સર થશે પાંચ પ્રકાર ઓળખો મને તમારી દયા આવે છે અહીં કર્મ છે વાક્યમાં કર્મ છે એટલે અહીં પ્રકાર થશે સકર્મ ક્રિયાપદ તમે પૂછો શું પ્રશ્ન પૂછો મને શું આવે છે તો દયા શું પ્રશ્ન પૂછો તો શું આવ્યું દયા એટલે સકર્મક ક્રિયાપદ એટલે કે

નીચેનામાંથી કયું સાદું વાક્ય નથી તો ક જો પહેલું પેપર લખાઈ જાય તો એક વખત પેપર જોઈ લઈએ ત્રણ નિબંધ આપેલા છે મારો પ્રિય નેતા તમારા જીવનનો કોઈ યાદગાર પ્રસંગ અને મોબાઈલનો પ્રભાવ તો વિદ્યાર્થી મિત્રો તમને કોઈ પણ નિબંધ પૂછી શકે છે જે પણ નિબંધ લખો એમાં તમને જે ત્રણમાંથી વધારે સારો આવતું હોય એ તમારે લખવાનો રહેશે ચલો છેલ્લો પ્રશ્ન છે બ તમારી શાળામાં ઉજવાયેલ વાર્ષિક ઉત્સવનો અહેવાલ તૈયાર કરો કુલ ગુણ છે પાંચ તો એ જોઈએ પેલા તમારી તારીખ લખવાની દર વર્ષ તારીખ એકત્રીસ ત્રણ બે હાજર બાવીસ દર વર્ષથી જેમ આ વર્ષે પણ અમારી શાળામાં વાર્ષિક ઉત્સવની તૈયારી ખૂબ જોરશોરથી ચાલી હતી એક અઠવાડિયા પહેલા શાળામાં વાર્ષિક ઉત્સવની તૈયારી શરૂ થઈ ગઈ હતી અને સાંસ્કૃતિક કાર્યક્રમોની પ્રેક્ટિસ મહિના પહેલાની શરૂ થઈ ગઈ હતી કેટલાક વિદ્યાર્થીઓ અને શિક્ષકો મહેમાનોને આમંત્રણ મોકલવા લાગ્યા હતા કેટલાક શાળાને કઈ રીતે શણગારવી અને આયોજનમાં લાગી પડેલા જ્યારે કેટલાક બજારના કામ સાંભળતા હતા અને શણગારની બધી જ વસ્તુઓ તેમજ અન્ય જરૂરી વસ્તુઓ લઈને આવતા હતા અમારી શાળાનો વાર્ષિક ઉત્સવ વસંત પંચમીના દિવસે રાખવામાં આવેલો હતો આખી શાળાને ખૂબ જ સુંદર રીતે શણગારવામાં આવી હતી તો આ રીતે તમે અન્ય સોલ્યુશન સ્ક્રીન ઉપર વાંચી શકો છો તમે તમારી શાળાને ધ્યાનમાં રાખીને લખી શકો છો તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે ધોરણ આઠ વિશે ગુજરાતીના પ્રેક્ટિસ પેપરનું સંપૂર્ણ સોલ્યુશન પૂર્ણ કરીએ છીએ ઓરિજિનલ પેપર એક્ઝામ પતંગ ગયા પછી અમારી ચેનલ પર મૂકવામાં આવશે